હેલો ફ્રેન્ડ્સ, હું છું બીના, સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ. આજની કહાની આપણે ચાલુ કરવાના છીએ રાઘવથી. રાઘવના ઘરમાં આજે બબાલ થાય છે. એટલી બધી બબાલ થાય છે કે રાઘવના મમ્મી પપ્પા અને તેની વાઇફના મમ્મી પપ્પા એટલે કે ચાર પક્ષ મારા મારી પર ઉતરી આવે છે અને રાઘવ કંઈ જ બોલતો નથી, સદંતર જ મીંઢો બનીને બધું જોયા કરે છે. જ્યારે એની વાઇફ ખૂબ ચિલ્લાતી રહેતી હોય છે અને ખૂબ મગજમારી કરતી રહેતી છે. આમાં ને આમાં રાઘવને એટેક આવી જાય છે અને રાઘવ હોસ્પિટલાઇઝ થઈ જાય છે. આટલી નાની ઉંમરમાં રાઘવને એટેક આવે છે. આ વાત બહાર ખબર પડે છે, એટલે કે રાઘવની ફેમિલીની બહાર જ્યારે એના ફ્રેન્ડમાં, એના સર્કલમાં, બિઝનેસમાં બધાને ખબર પડે છે કે રાઘવને એટેક આવે છે અને રાઘવ ત્યાં શિફ્ટ થયેલો હોય છે. પછી બધા એમ કહે છે કે યાર હદ આવી ગઈ છે, આ ઝઘડાઓના કારણે રાઘવ આજે વ્યસન પર ઉતરી આવેલો છે. તે બોલતો નથી, તે કંઈ કરતો નથી અને ખબરની અંદર અંદર બધું પચાવી જાય છે. અને રાઘવને અત્યારે એટેક આવવાનું કારણ પણ એના ફેમિલીના ઝઘડા જ હતા. આ રીતના બધી ચર્ચા વિચારણા ચાલતી રહેતી હોય છે અને હોસ્પિટલમાં પણ રાઘવને ઘણું પૂછવામાં આવે છે, પણ રાઘવ કંઈ બોલતો જ નથી, એકદમ જ ચૂપ હોય છે. અને તે પોતાની જાતને જાણે મરેલો સમજતો હોય એમ, તેમ નિષ્ઠુર ભાવથી નહીં લાગણી, નહીં એક્સપ્રેશન, નહીં કંઈ, બસ એ પડેલો જ ત્યાં હોય છે અને તે ચૂપચાપ બધું જોયા કરતો હોય છે. અહીંયા એવું હોય છે કે રાઘવ પોતાની લાગણીઓ વ્યક્ત જ નથી કરતો. એને ગુસ્સો આવે તો પણ નહીં અને આવે, અને તેની વાઇફ તેનાથી જ અકળાયેલી હતી અને તેના કારણે તેમના નાના મોટા અવારનવાર ઝઘડા પણ થતા હતા. જનરલી પુરુષોમાં એવું જોવા મળે છે કે તેઓ પોતાની લાગણી વ્યક્ત કરતા જ નથી. આવું કોણ કહે છે પુરુષોને કે પોતાનો ગુસ્સો, પોતાનો પ્રેમ, પોતાના હાવભાવ વ્યક્ત નહીં કરો? એકચ્યુઅલી એમને કરવા જોઈએ. એનું કારણ મેઇન એ હોય છે કે પુરુષોમાં જે અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન હોય છે તે તેમને આક્રમક બનાવે છે. આથી પુરુષોનો મૂળભૂત સ્વભાવ, દરેક પુરુષનો, આક્રમક, એકલવાયો, શંકાશીલ, ઇઝીલી વિશ્વાસ નહીં કરવાનો અને ચૂપકી દીવાળો હોય છે. તેવું સહજ થઈ નથી શકતા. અને જ્યારે પણ આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ મગજમાં વધારે થઈ જાય છે ત્યારે તેઓ ખૂબ જ ચૂપ થઈ જાય છે, યા તો કંઈ બોલતા જ નથી. અને તેઓ તેમની જે પ્રેમ, કાળજી, જે મૃદુ સ્વભાવ હોય છે, જે નાના નાના સ્વભાવ હોય છે તે દબાઈ જાય છે અને એક આક્રમકતા છે તે એક્સ્ટ્રીમ લેવલ પર બહાર આવી જાય છે. આથી તેઓ ગુસ્સો વ્યક્ત કરે છે, યા તો તરત લડી પડે છે, યા તો તરત જ આવા કંઈ કામ કરી બેસે છે જે તેમને નહીં કરવા જોઈએ. તેના કારણે તેઓનું એક્સપ્રેશન કરવાનું કે એ બધું બહાર આવતું જ નથી. આપણા સમાજમાં જ્યારે પણ કોઈ છોકરો રડે છે તેવું સહજ ભાવે બોલવામાં આવે છે કે છોકરાઓ રડે નહીં, છોકરાઓને રડવાનું નહીં આવે, છોકરાઓ ઢીલા નહીં હોય, છોકરાઓ આવા નહીં હોય. તેના કારણે તે પોતાના એક્સપ્રેશન નાનપણથી જ કે તેમના ઇમોશન્સને દબાવતા થઈ જાય છે, જેના કારણે તેઓ તેમની લાગણીઓ કે એ વ્યક્ત નથી કરતા. ઉપરથી અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધતા પણ તે આક્રમક બની જાય છે અને વ્યક્ત નથી કરતા, યા તો એકદમ જ ચૂપ થઈ જાય છે. આપણો સમાજ નબળા પુરુષોને કે થોડા મૃદુ સ્વભાવના પુરુષોને ઇઝીલી એક્સેપ્ટ કરતો જ નથી. પુરુષો જાણે આમ એકદમ નિર્ણય લેવાવાળા, તટસ્થ અને એવા જ હોય તો તેમને વધારે ચાલે છે. આથી તેઓ એક તો એક્સપ્રેશન ઓછું જ કરે છે, લાગણીઓને વ્યક્ત જ નથી કરતા. ઓછામાં પૂરી આવી ટ્રેનિંગથી તેઓ બિલકુલ ચૂપ થઈ જાય છે અને સદંતર જ તેઓ જ્યારે પણ તે સમસ્યામાં આવે છે ત્યારે તેઓ બોલતા જ બંધ થઈ જાય છે. જ્યારે પુરુષોને લાગણી વ્યક્ત કરવી જોઈએ, આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે જ્યારે પણ સમસ્યા આવે તો સમસ્યાને બહાર કાઢવા માટે આપણી પાસે પૂરતા આપણા બધા જ સોર્સિસ હોવા જોઈએ. તમે બોલીને વ્યક્ત કરો, ગુસ્સાથી વ્યક્ત કરો, કોઈને કહીને વ્યક્ત કરો, કોઈ પણ રીતે, પણ એ વ્યક્ત થવું જરૂરી છે. આપણા સમાજમાં પુરુષોને આ વાચા આપવામાં આવતી નથી અને સ્ત્રીઓ જ્યારે સમસ્યામાં આવે ત્યારે ખૂબ વધારે બોલવાનું ચાલુ કરી નાખે છે. હા, આ એક હકીકત છે સ્ત્રીના અને પુરુષના સ્વભાવની, કે જ્યારે પુરુષો સ્વભાવમાં આવે છે ત્યારે તેઓ એકદમ ચૂપ થઈ જાય છે, મીંઢાઓ થઈ જાય છે. જ્યારે સ્ત્રીઓ બક 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 કરવાનું વધારે કરી નાખે છે, એટલે કે સ્ત્રીઓને ચૂપ રહેવાવાળા પુરુષોથી પ્રોબ્લેમ થાય છે અને તેઓ લડાઈ ઝઘડા કરે છે કુટુંબમાં અને સમસ્યાનો વધારે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. જ્યારે પુરુષોને એવું હોય છે કે સ્ત્રીઓ બહુ બોલે ત્યારે તેને અવોઇડ કરવાનું કામ કરે છે, એટલે કે મીંઢો પુરુષ સ્ત્રીઓને પસંદ નથી હોતો અને ખૂબ બકબક કરતી સ્ત્રી પુરુષોને પસંદ નથી હોતી. આથી જ્યારે પણ આવું કંઈ લાગે કે તમને બોલી નથી શકતા તો તમે કોઈ બીજી રીતે પણ તમારી લાગણીઓને વ્યક્ત કરવાની કોશિશ કરો. દરેકને લાગણી વ્યક્ત કરવી જોઈએ, કારણ કે નેગેટિવ લાગણી આપણે અંદરથી ખૂબ જ હેરાન કરતી હોય છે. આવા નવા ટોપિક સાથે આપણે પાછા મળતા રહેતા રહીશું.